વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સતત શાબ્દિક યુદ્ધ ચાલતું હોય છે અને ખાસ કરીને અરવિંદ કેજરીવાલ જેટલી પણ વાર ગુજરાતના પ્રવાસે આવે છે ત્યારે ભાજપની સરકારની કામગીરીને લઈને સવાલો પણ ઉઠાવતા હોય છે। વધુમાં તાજેતરમાં અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે રિક્ષા ચાલક વિક્રમ દંતાણીને ત્યાં આગળ તેઓ જમવા માટે પણ ગયા હતા। આ સમય દરમિયાન પોલીસ અને અરવિંદ કેજરીવાલ વચ્ચે રજક પણ થઈ હતી, પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત જે છે તે આજરોજ સામે આવી છે, કારણ કે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે અને પીએમ મોદીની સભામાં એ જ રિક્ષા ચાલક વિક્રમ દંતાણી કે જેના ઘરે અરવિંદ કેજરીવાલ જમવા ગયા હતા એ વિક્રમ દંતાણી પીએમ મોદીની સભામાં પહોંચ્યા અને પોતાને પીએમ મોદીના ફેન પણ ગણાવ્યા। વધુમાં અરવિંદ કેજરીવાલને લઈને તેઓએ કહ્યું હતું કે તેઓ અરવિંદ કેજરીવાલને આમંત્રણ આપ્યું હતું અને ખોટું ન લાગે તે માટે તેઓને તેઓ જમવા માટે પણ બોલાવ્યા હતા, પરંતુ ખરા અર્થમાં તેઓ ભારતીય જનતા પાર્ટીના સમર્થક છે। ના કોઈની જોડે સંપર્ક તો નતો કર્યો, પણ આ ભાઈ આપણે જે ખંડેશભાઈ સાહેબ છે એમના તરફથી હું અહીંયા એમનો જે કોઈ બી કામ હોય તો અમારું એ જ કરી આપે, ભાજપમાંથી અને કઈ બી વસ્તુની જરૂર હોય તો અમે એમને જ કહીએ, અડધી રાતે આવીને અમારી માટે બધા કામ કરે। અને બીજી વસ્તુ એ અમે પહેલેથી જ ભાજપમાં જોડાયેલા છે, ના હું જાતે જ આવ્યો, મારી મરજીથી જ આવ્યો, આમાં મને કોઈ કીધું નથી અને મને કોઈ જબરજસ્તી કર્યું બી નથી, હું મારી મરજીથી જ આવ્યો અને ભાજપ સરકાર હોય ત્યાં આગળ મને કોઈ જાતની બીક નથી અને હું હાજર થઈ જ જઉં ભાજપ સરકારનું કામ હોય ત્યાં। અરવિંદ કેજરીવાલ આવ્યા ત્યારે તમને કોઈ એવું દબાણ કે નહીં અથવા એના પછી કોઈ દબાણ કે એવું કંઈ કરાયું? ના, એવું કશું નથી કર્યું અને એમના લોકોના ખાલી પૂછવા માટે ફોન આવ્યા હતા જે ઉપરથી પાછળ ને કે કોઈ દબાણ આપે તો મેં કહી દીધું એ ચોખ્ખું કહો અમારા ઘરના માણસોએ અમને એવી કોઈ બીક નથી, કેજરીવાલ સાહેબને હોટલ ઉપર લેવા ગયો હતો એટલે બધા એટલા બધા માણસો કેવી રીતના એ તો મને ખબર નથી, પણ જ્યારે હું ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે આટલી બધી પબ્લિક અહીંયા જોવાઈ છે। બાકી જે હું એમના જમવા માટે મહેમાનગતિએ આમંત્રણ આપ્યું હતું મેં જમારી મોકલી દીધા, પછી એના વિષય પછી મારે ટ્વીટ કરીને આરોપ લગાવ્યા કે અરવિંદ કેજરીવાલ સ્ટંટ કરતા હોય છે અને રિક્ષા ચાલકના ઘરે જમવા જવું એ પણ એક પ્રકારનો સ્ટંટ હતો, ત્યારે આમ આદમી પાર્ટી આ સમગ્ર મુદ્દા અને સમગ્ર વિવાદને લઈને ઘેરાઈ ગઈ છે, ત્યારે આમ આદમી પાર્ટીએ પણ આ સમગ્ર પ્રકરણને લઈને જવાબ આપ્યો છે। આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ આ સમગ્ર બાબતને લઈને શું કહ્યું છે, મનોજ સોરઠિયાનું નિવેદન પણ સાંભળીએ। દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી એક ઓટો ચાલકના ઘરે જમવા ગયા હતા અને એ ઓટો ચાલકે આજે મહાભ્રષ્ટ ભાજપનો ખેસ પહેરી અને ભાજપની સભામાં એ ગયા છે। એક વાત આજે ચોક્કસ ક્લિયર થઈ કે તે દિવસે જેવી રીતે આરોપો લગાવવામાં આવતા હતા કે આ વ્યક્તિ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે, આ વ્યક્તિને એડવાન્સમાં પ્લાન કરીને બોલાવવામાં આવ્યા છે, પરંતુ આજે વ્યક્તિએ ખુદ ક્લિયર કર્યું છે કે એમણે નિર્દોષ ભાવે કેજરીવાલજીને આવકાર્યા હતા અને કેજરીવાલજીએ ભાવનાવશ થઈ અને એ ઓટો ચાલકના ઘરે ગયા હતા। આજે એક વાત ગુજરાતની અંદર ચોક્કસ આપણે સૌ જાણીએ છીએ કે ભાજપ કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટીને નીચું દેખાડવા, આમ આદમી પાર્ટીની જે લોકચાહના છે એને ઘટાડવા માટે ખૂબ પ્રયાસો કરી રહ્યું છે। કેટલાક દિવસો પહેલાં એક કારખાનાના માલિકે એમના કારીગરોને અરવિંદ કેજરીવાલનો પ્રચાર નહીં કરવો નહીંતર નોકરીમાંથી કાઢી મૂકીશું એટલી હલકી કક્ષાની ધમકીઓ એમના પોતાના કારીગરોને આપી હતી અને એ વ્યક્તિને ભાજપે જે ધમકી આપનાર વ્યક્તિ છે એમને ભાજપના પ્રદેશ અધ્યક્ષે પોતાની પાર્ટીમાં સન્માન કરીને એમને જોડ્યા છે। આજે ગુજરાતની જનતા જ્યારે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને ખૂબ ચાહે છે, એમની ગેરંટીઓ એમના કામોને આજે ઉત્સાહથી વધાવી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે આટલી હલકી કક્ષાના કામ કર્યા સિવાય કોઈ પણ પ્રકારની રાજનીતિ બચી નથી। 27 વર્ષથી આને કોઈ કામ કર્યા હોય તો એ કામ ગણાવી શકે, પણ કોઈ પણ કામ ગણાવી શકાય એવી પરિસ્થિતિ નથી, એટલે એ ઓટો રિક્ષા ચાલકને ધાક ધમકી આપીને પણ હોસલાવીને પણ આમ આદમી પાર્ટીની જે સાથે જોડાયા હતા એમને ત્યાંથી તોડવાની કોશિશ કરી રહ્યા છે। મને એક વાતનો એ પણ આનંદ છે કે જે ઓટો ચાલકો સામાન્ય માણસો નાના માણસોને ભારતીય જનતા પાર્ટી ક્યારેય બોલાવતી પણ નથી એ ઓટો ચાલકને એમણે ગોતી ઘરે જઈ અને ભાજપની સભામાં લઈ આવવાની તસ્દી લીધી છે અને એ એટલા માટે કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર આગળ વધી રહી છે, આમ આદમી પાર્ટીનો ભારતીય જનતા પાર્ટીને ડર લાગે છે અને મને વિશ્વાસ છે કે ગુજરાતની જનતા આ વાતનું
ચોક્કસ નોંધ લેશે અને ભારતીય જનતા પાર્ટીને આગામી ચૂંટણીની અંદર એમની ઘર એમની ઓકાત બતાવવાનું કામ કરવાની છે। આમ આદમી પાર્ટીએ વળતો જવાબ આપ્યો છે અને આપનો આક્ષેપ છે કે આમ આદમી પાર્ટીને નીચું દેખાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે। સમગ્ર બાબતને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ જે પ્રમાણે વિક્રમ દંતાણી ભાજપની સભામાં જોવા મળ્યા તેને લઈને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી આ સમગ્ર જે વિવાદ થયો હતો તેને લઈને ઘેરાયેલી જોવા મળી રહી છે। ગૌતમ જોશી, ગુજરાત।